યાત્રાધામ અંબાજીમાં પૂનમના મેળા માટે તંત્ર સજ્જ. આગામી ભાદરવી પૂનમના મેળાને લઈને તૈયારીઓને આખરી ઓપ અપાયો. કલેક્ટરે પ્રેસ કોન્ફરન્સ યોજી તૈયારીઓની માહિતી આપી. આગામી તારીખ 23-27 સપ્ટેમ્બર સુધી યોજાનાર અંબાજીના ભાદરવી પૂનમના મહામેરાને લઈને અંબાજી મંદિર ટ્રસ્ટ અને જિલ્લા વહીવટી તંત્રએ અંબાજી મંદિર ખાતે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. અંબાજીના ભાદરવીના મહામેરામાં 40 લાખ જેટલા શ્રદ્ધાળુઓ આવવાની શક્યતા છે અને જેને લઈને વહીવટી તંત્રએ તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે. જોકે આ વખતે ભક્તોમાં અંબાના કોઈપણ તકલીફ વગર દર્શન કરી શકે તે માટેની તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે. વિશ્વ પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમનું આગવું મહત્વ છે. ગુજરાત જ નહીં પરંતુ દેશભરમાં ભરાતા મોટા મેળાઓમાં અંબાજી ભાદરવી ના મહામેરાની ગણના થાય છે અને આ મેળામાં લાખો યાત્રિકો અને શ્રદ્ધાળુ માં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવે છે. એમાં પગપાળા યાત્રિકો અને સંઘો વધુ પ્રમાણમાં આવતા હોય છે અને અંબાજીના આવતા બધા રસ્તા પર માનવ મહેરામણ ઉમટે છે. અંબાજી વિસ્તારની અરવલ્લીની ગિરિમારાઓ બોલ મારી અંબે જય જય અંબેના નાદથી ગુંજી ઉઠે છે અને લાખો આવનાર શ્રદ્ધાળુઓને લઈને અંબાજી મંદિર વહીવટી તંત્રએ પદયાત્રીઓની અને દર્શનાર્થીઓની સેવા માટે તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે. સેવાભાવી સંસ્થાઓ દ્વારા સેવા કેમ્પ અને સહાયતા કેન્દ્ર શરૂ કરાય છે. લાઇટ, દૂધ, પાણી, ભોજન, આવાસ, આરોગ્ય સહિતની તમામ સેવાઓની વહીવટી તંત્રએ તૈયારીઓ કરી દીધી છે. તો ભક્તો માટે પાણીની શુદ્ધ ભોજન, પાર્કિંગ વ્યવસ્થા, દર્શન માટે લાઇવ વ્યવસ્થા તેમજ મેળાનું જીવન પ્રસારણ, ગબ્બર પર વિશેષ લાઇટની સુવિધા અને ટેકનોલોજીના માધ્યમથી શ્રદ્ધાળુઓ ઓનલાઈન પણ દર્શન કરી શકશે. ત્યારે ભાદરવીના મહામેરામાં આ વખતે વહીવટી તંત્રએ અનેક નવા પ્રયોગો પણ શરૂ કર્યા છે અને લાખો આવનાર શ્રદ્ધાળુઓ અને કોઈપણ પ્રકારની અગવડ ન પડે તેના માટે તકેદારી રખાઈ છે. ભક્તો માટે વીમા કવચ પણ લેવાયું છે. અંબાજીમાં આવતા પદયાત્રીઓને મફત રિક્ષાની પણ વ્યવસ્થા કરાઈ છે. તો નાના બાળકો માટે આઈકાર્ડની પણ વ્યવસ્થા કરાઈ છે. તો બીજી બાજુ સુરક્ષાને ધ્યાને લઈને 6,500 પોલીસ કર્મીઓ મેળા માટે તૈનાત કરાયા છે, જેમાં SP સહિત 20 DYSP, 54 PI, 150 PSI, 2,500 હોમગાર્ડના જવાનો તેમજ 700 GRDના જવાનો તૈનાત કરાયા છે. તો અંબાજી મંદિર પરિસર તેમજ અંબાજી શહેર અને પાર્કિંગ વિસ્તારો અને રસ્તાઓ પર 400 CCTV કેમેરા લગાવવામાં આવ્યા. ભક્તો માટે પ્રસાદને લઈને અનેક પ્રસાદ વિતરણ કેન્દ્રો બનાવાયા છે. અરવિંદ અગ્રવાલ, JDSTV, અંબાજી.